સ્વાગતમ છાત્રાઃ, આપણા સાથી પેપર સેટની અંદર તમે ધોરણ 10ની પ્રેક્ટિસ કરી જ રહ્યા છો, ધોરણ 10ના પેપરને સોલ્યુશન પણ કરી રહ્યા છો, ત્યારે આપણે સંસ્કૃતના પેપરના સોલ્યુશનની જે સિરીઝ ચાલે છે એની અંદર વિભાગ એ પેપર 1નો વિભાગ એનું સોલ્યુશન આપણે બરાબર જોઈ ગયા મિત્રો। હવે આજે આપણે વિભાગ બીનું સોલ્યુશન જોવાનું છે, તો તમે સૌ તૈયાર હશો। જેની પાસે સાથી પેપર સેટ છે એ મિત્રો સાથી પેપર સેટને ઓપન કરી લેશે, અને જેમની પાસે નથી એ મિત્રો ખાસ સાથી પેપર સેટ મગાવી શકે છે પોતાના ઘરે, અને હાર્ડ કોપીમાં સાથે સાથે તમને સોફ્ટ કોપીમાં પણ મળી શકે છે પીડીએફથી। એ બધી જ માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો જેની પાસે નથી, પૂરા માર્ક મેળવવા છે, બધા વિષયના પેપરની પ્રેક્ટિસ કરવી છે, 5-5 પેપરો છે, ચોક્કસથી સાથી પેપર સેટનો ઓર્ડર કરો અને તમે પણ ટોપર બનો। તો ચલો મિત્રો, આપણે સંસ્કૃતની અંદર વિભાગ બી એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે સૌથી પહેલાં આપણે જોઈશું મિત્રો વિભાગ બી। વિભાગ એનું બરાબર સોલ્યુશન જોયું છે, જો તમે વિડીયો ના જોયો હોય તો સૌથી પહેલાં વિભાગ એનો સોલ્યુશનનો વિડીયો જોઈ લો, પછી બીનો જોવો, જેથી કરીને સાથે સાથે તમને ક્રમથી પ્રેક્ટિસ થાય, બરાબર। તો મિત્રો વિભાગ બી આપણો જે છે એ વિભાગ છે પદ્ય વિભાગ, એ તમે સૌ જાણો છો। પદ્ય વિભાગની અંદર ક્યા ક્યા ચેપ્ટરો છે એ ખાસ મને કોમેન્ટ કરી અને જણાવો, જેથી કરીને મને ખબર પડે કે મિત્રો તમારી તૈયારી કેટલી જોરોશોરોથી ચાલે છે। તો વિભાગ બી પદ્ય અને પદ્યમાં સંસ્કૃતના જે 20 ચેપ્ટર છે, 20માંથી ક્યાં ક્યાં ચેપ્ટરો છે જે પદ્ય વિભાગમાં આવે છે, રાઈટ, કોમેન્ટ કરો યાર। તો વિભાગ બીની અંદર મિત્રો સૌથી પહેલો જ પ્રશ્ન છે, પદ્યખંડસ્ય ગુજર ભાષાયામ અનુવાદમ કુરુત, અને એના માર્ક્સ છે ટોટલ 4, તમે સમજો જ છો। હવે તમે એટલા હોશિયાર થઈ ગયા કે સંસ્કૃતની સૂચના નહીં સમજી જાઓ છો આરામથી। અનુવાદ કરવાનું છે, અનુવાદની અંદર તમને 2 શ્લોક આપેલા છે પેલા પ્રશ્નમાં, પાઠશાલા સમમિત્રેહી અને ત્યજ દુર્જન સંસર્ગમ, આ 2 શ્લોકો આપેલા છે, અથવા તમને આપેલો છે સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલેખિતમ અક્ષરમ અસદ્ભિહિ સપથે નાપી અને સેવિતવ્યો મહાવૃક્ષ, આ 2માંથી કોઈ પણ એક, આ અથવા આ, અને તમને જવાબ પણ મેં તૈયાર આપ્યો છે જેથી કરીને તમને જલ્દી યાદ કરી શકો, લર્ન કરી શકો, બરાબર। તો મિત્રો સાથે પાઠશાલા સમમિત્રેહી, મિત્રો સાથે તું ગચ્છ, ક્યાં ગચ્છ, પાઠશાલા નિશાળે જા, અને ત્યાં જઈને શું કરવાનું છે, મસ્તી મજા નહીં, પાઠમ પઠ, ત્યાં જઈને ભણ, આવું પિતા પુત્રને આજ્ઞા કરે છે। કયું ચેપ્ટર છે જણાવો ફટાફટ કોમેન્ટની અંદર યાર। આ પ્રમાણે એવમ સમાદિશત પુત્રમ તાતઃ, પુત્ર હિતે રતઃ તાતઃ, પુત્રના હિતમાં પ્રવૃત્ત એવા પિતાએ પુત્રને આદેશ આપ્યો, પિતાએ પુત્રને આ પ્રમાણેની આજ્ઞા કરી કે બેટા તું નિશાળે જા અને ત્યાં જઈને ભણ। ત્યારબાદ તેજ દુર્જન સંસર્ગમ, ત્યાર પછી જણાવે છે કે ભાઈ તું દુષ્ટોનો સંગ છોડ, દુર્જનોની સાથે મિત્રતા ન કર, ભજ સાધુ સમાગમમ, અને તું સજ્જનોની સંગત કર, સારા માણસોની સોબત કર, કુરુ પુણ્યમ અહોરાત્રમ, અહોરાત્રમ પુણ્યમ કરું, દિવસ રાત તું પુણ્ય કર, પુણ્ય એટલે કે સત્કર્મ, સત્કર્મ એટલે સારા કામો, કોઈને મદદ કરવી, દુઃખીઓને સુખી કરવા, ખુશ કરવા, આનંદમાં રાખવા, જે જરૂરિયાતમંદ છે એને કંઈક એની જરૂર પૂરતી કરવી, આ બધું સત્કર્મ કહેવાય। અને સ્મર નામ હરે હે સદા, હરિ ઈશ્વર પરમેશ્વર, આ જગતના પાલન કરતા એવા શ્રી હરિ ભગવાન વિષ્ણુ, એમનું સ્મરણ કર, તમે જેને માનતા હોવ એમનું સ્મરણ કરો અને આ પ્રમાણે કાર્ય કરો, એવું જણાવે છે શ્રી હરિ, હરિનું સ્મરણ કર સદા હંમેશા, આવું પિતા પુત્રને જણાવે છે। આપણે શબ્દશ અર્થ લખવાનો છે, આની અંદર કોઈ પણ પ્રકારનો અર્થ વિસ્તાર કરવાનો નથી, જે છે માત્ર એ જ, ભલે એક લાઇનમાં પૂરું થઈ જાય કે 2 લાઇનમાં પૂરું થાય એવું ચિંતા ના કરતા, એટલે હા તો એટલું એટલે એટલું કેમ 4 માર્ક મળશે, ઘણા આવું વિચારતા હોય છે ત્યારે એવું નહીં વિચારવાનું। સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ અસદ્ભિહિ સપથે નાપી જલે લિખિતમ અક્ષરમ, સદ્ભિહિ ન સદ્ભિહિ, સજ્જન અને દુર્જન, સદ્ભિહિ લીલયા, સજ્જનો દ્વારા સરળતાથી કહેવાયેલું પણ મોટા પથ્થર પર લખાયેલ સમાન હોય છે, જ્યારે દુર્જનોની સંગત, દુર્જનો દ્વારા શપથ, કસમ ખાઈને પણ શપથ સાથે કહેવાયેલું કેવું હોય છે, જલે લિખિતમ અક્ષરમ, પાણીમાં લખેલા સમાન હોય છે, પાણીની અંદર અક્ષરો લખેલા ભૂસાઈ જાય મિત્રો ત્યારે। એનાથી આગળ સેવિતવ્યો મહાવૃક્ષ,
કેવું ફળ અને છાયા સમન્વિત, ફળ અને છાયા વાળા મહાવૃક્ષ, વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ, મોટા વૃક્ષને બચાવવું જોઈએ. કેવા? ફળવાળો અને છાયાવાળા વૃક્ષનું. કે જો ભાગ્ય યોગ ફળ ન હોય, ભાગ્યવશા દૈવ એટલે ભાગ્ય નાસ્તી નથી, છાયા કે ન નિવાર્યતે, તો છાયાને કોણ અટકાવી શકે? કોઈ પણ એને અટકાવી, છાંયો તો આપે જ, એ વાત છે. આની અંદર અર્થ વિસ્તાર નથી કરવાનો, માત્ર ને માત્ર પ્રશ્ન અને એનો ડાયરેક્ટ જવાબ. જે તે ચાર માર્કની અંદર અનુવાદ છે એમાં જે શ્લોક પૂછેલો હોય તે શ્લોકનો સીધો જવાબ લખી દેવાનો, બીજું કંઈ એનાથી વધારે નહીં લખવાનું. ત્યારબાદ સંસ્કૃત પ્રશ્નના ઉત્તર આણી સંસ્કૃત એ લિખત. સંસ્કૃત પ્રશ્નો બે માર્ક છે, બહુ સરળ. હેયમ કિમ અસ્તિ. જો મિત્રો આની અંદર બે જવાબ મેં લખ્યા છે તમારા માટે. શા માટે? કારણ કે હેયમ શબ્દ એ એક આવે છે ચેપ્ટર ત્રીજાની અંદર, જ્યારે પિતા પુત્રને આજ્ઞા કરે છે ત્યારે કહે છે હેયમ દુઃખમ અનાગતમ, જે આવેલું નથી એ દુઃખને છોડ, એને ત્યાગ કરવો જોઈએ હેયમ. અને એક હેયમ આવે છે હેયમ કિમ અકાર્યમ, ચેપ્ટર નંબર 18 તમે મુક્તાની મુક્તકાની ભણ્યા હોવ તો એની અંદર છે હેયમ કિમ અકાર્યમ. તો બે જવાબ આવશે. તો હેયમ ના તમે એક ત્રીજા ચેપ્ટરમાંથી અને એક 18મા ચેપ્ટરના, એટલા માટે મેં બે જવાબ લખ્યા કે ભાઈ જોવાવાળાએ કયા ઉદ્દેશ્યથી પૂછવાવાળાએ પ્રશ્ન ત્રીજાનો આપ્યો છે કે 18માનો આપ્યો છે, આપણે બંનેને કરવાના, જેથી કરીને એમને ચિંતા જ નહીં, વિચારવું જ ન પડે, માર્ક આપવો ન આપવો આપી જ દેવો પડે. ચલો, અથવા 9માની અંદર બાજુ અથવા તમારી પાસે બે વિકલ્પ, આ લખો અથવા આ લખો, હું તો કહું છું તમે બે લખો. સુખમ કદા શોભતે, સુખમ કદા સુખ અને દુઃખવાળો જે શ્લોક છે કયા ચેપ્ટરવાળો છે મને કોમેન્ટની અંદર ખાસ જણાવો. દુઃખાની અનુભૂય, દુઃખનો અનુભવ કરીને જ સુખ સારું લાગે છે, આ તમારે જણાવવાનું છે. પછી મૃતસ્ય કિમ ધ્રુવમ, જે મરે છે તેનું શું નિશ્ચિત છે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય જ. તમે જે શ્લોક યાદ કરેલા છે 7 શ્લોક, તમે પેપર સ્ટાઇલ મેં જે વિડીયો મૂક્યો છે એની અંદર તમે બધાએ બહુ સરસ જવાબ આપ્યા છે મિત્રોએ, કે શ્લોક જે ટોટલ આપણા 7 યાદ કરવાના છે એ કયા કયા ચેપ્ટરની અંદરથી શ્લોક છે એ તમને મેં પૂછ્યું હતું અને ઘણા મિત્રોએ કોમેન્ટ કરીને જવાબ આપ્યા છે. જે મિત્રો આ વિડીયો પહેલી વાર જોવે છે ખાસ એમને પણ કહેવાનું કે તમે જણાવો કયા કયા ચેપ્ટરની અંદરથી આપણે શ્લોકને યાદ કરવાના છે. ત્યારબાદ મિત્રો પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષાની અંદર આપવાના. ત્યારે તમને પ્રશ્ન કરે છે કે જટાયુ પાસે ક્યાં ક્યાં આયુધો હતા. જો ભાઈ દરેક પ્રશ્નનો 2 માર્ક છે ગુજરાતી અને ટોટલ 6 માર્ક છે. તો જટાયુ પાસે ક્યાં ક્યાં આયુધો હતા, તો આપણને સૌને ખબર છે કે જટાયુ છે વૃદ્ધ છે, નખ પક્ષ અને મુખ આયુધ. હ, તો એની પાસે રહેશે નખ પક્ષ એટલે પાંખ અને ચાંચ મુખ એટલે એનું ચાંચ, આયુધ એટલે એના હથિયારો. તો જટાયુ પાસે આટલા જ હથિયાર હતા. ત્યારબાદ ભક્ત શું નથી જાણતો, તો ન જાનામિ દાનમ, ભક્ત દાન કરવાનું નથી જાણતો. ન ચ ધ્યાન યોગમ, ધ્યાન યોગ નથી જાણતો. ન જાનામિ તંત્રમ, ન ચ સ્તોત્ર મંત્રમ, સ્તોત્ર અને મંત્ર જાણતો નથી. ન જાનામિ પૂજામ, પૂજા પદ્ધતિને જાણતો નથી. લયમ વા કદાચિત, ન્યાસ યોગ પણ જાણતો નથી. પુણ્ય તીર્થ મોક્ષ અને બ્રહ્મમાં લીન થવાની વિધિને પણ જાણતો નથી. ન જાનામિ ભક્તિમ વ્રતમ માપી માતઃ, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, ભક્તિ અને વ્રતને પણ જાણતો નથી. તો આ રીતે બહુ IMP છે આ પ્રશ્ન. આજે મિત્ર સાથી પેપર સેટના 5 કરી લેશો ને ઓલમોસ્ટ તમારું IMP બધું જ આની અંદર રાખી દીધું છે. ઘણા ઘણા માર્ક આવી જશે. જે ટોપર્સ છે એના માટે અલગ વિશેષ વ્યવસ્થા છે. જે મિત્રો ટોપર્સ છે અને જેમને ખાસ કરીને જોરદાર તૈયારી કરવી છે તો એના માટે તમારા માટે એક અલગ વ્યવસ્થા પણ કરી છે મિત્રો. આપણે લોન્ચ કર્યો છે ક્રેશ કોર્સ, અને ક્રેશ કોર્સની અંદર તમને કેટલું બધું મળશે જુઓ. તમને સાચી પેપર સેટ ફ્રીમાં મળશે, જે તમે અત્યારે આપણે સોલ્યુશન કરીએ છીએ તે. તમને બીજું શું ફ્રી મળશે? તમને ફ્રી મળશે ઓલ સબ્જેક્ટ રેકોર્ડેડ કોર્સિસ. તમને ફ્રી મળશે ડેઇલી લાઈવ ક્લાસ. મતલબ કે આ ક્રેશ કોર્સની અંદર તમારી સામે જ
सर भणावता हशे का हूँ भणावतो होईश का मेथ साइंस वाला हशे कोई पण हशे अने तमे प्रश्न करशो के यस मारे प्रश्न छे तमने अनम्यूट करवामां आवशे तमने प्रश्न पूछवामां आवशे अने तमने डायरेक्ट जवाब आपवामां आवशे आ क्रेश कोर्स तमे घरे बेसा भणी शकशो अने ए पण छेक परीक्षा सुधी अथवा टू इति पहले थी छेले सुधी बधा ज चेप्टर्स नुं रिविजन बीजू तमने आ बधुं फ्री मळवानुं छे पहेलुं तो खरुं ज लाइव फ्री लाइव डिफिकल्टी सोल्यूशन मतलब कि एक एक्स्ट्रा क्लास गोठवामां आवे जेमां डिफिकल्टी नो स्पेशियल तमे वाँचो छो तमने कहीं समझाणुं नथी तमे लखी लीधुं हवे तमे न समझायेलुं डायरेक्ट लाइव क्लास में पूछी शको स्पेशियल मात्र डिफिकल्टी मेसेज नाखो तमने इंस्टंट जवाब मळे ओल सब्जेक्ट मटीरियल पीडीएफ में फ्री अने त्यारबाद फ्री आईएमपी ट्रिक 150 प्लस पेपर प्रेक्टिस करवा माटेना जे मित्रों ने टॉपर्स ए वन ग्रेड नी अंदर आवू छे ए मित्रों ए तो आ लाभ ने क्यारे चूकवो ज नहीं जो हजी तमने वधारे क्रेश कोर्स नी डिटेल जोती होय के नथी समझातु तो आ जे नंबर आपेलो छे 9924406171 आ नंबर उपर खास कॉन्टेक्ट करो अने तमारा दरेक प्रश्नोनु सोल्यूशन मेळवो पण मित्रों आवो सरस लावो मळतो होय तो ये मात्र बहु नजीवी फी तमे जोई शको छो पर सब्जेक्ट ओनली 199 मतलब कहीं ना कहेवाय मित्रों एक ढोसो खाईए ने तो आपणे 500 नो बिल बनाई आवीए छे तो आटलू मोटू रिजल्ट जे आपणे जीवन माटे बहु अगत्यनो समय आवतो होय भूल न कराय घर आंगणे गंगा वहेती होय ने आपणे कपड़ा धोवा माटे ने एनो उपयोग करीए तो मूर्खा कहेवाय एमां तो साहेब तरबोळ थई जवानुं होय तरबोळ थई अने आपणा બધા પાપો ધોઈ નાખવાના પૂરેપૂરા માર્ક લઈ લેવાના પૂરી મહેનત કરી લેવાની દોસ્ત તો ક્રેશ કોર્સની અંદર હમણાં જ જોડાઓ બધી માહિતી ડિસ્ક્રિપ્શનમાં છે લિંકની અંદર ફટાફટ જોડાઈ જાજો ત્યારબાદ હવે આપણે મિત્રો આગળ કન્ટિન્યુ કરીએ છીએ તો પ્રશ્ન એનાથી આગળ આવે છે સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે આપણે સૌ જાણીએ છીએ નિઘર્ષણ ઘસવાથી છેદન કાપકૂપ કરવાથી તાપન તપાવવાથી અને તાડન ટીપવાથી આ ચાર પ્રકારે સુવર્ણની પરીક્ષા થાય છે કઈ રીતે જવાબ લખ્યો છે તમે સમજી જ જાઓ છો બરાબર પછી સૌથી છેલ્લો પ્રશ્ન આ વિભાગનો આવે છે શ્લોક પૂર્તિ ચાર માર્ગ મેં તમને અગેન પ્રશ્ન કર્યો છે એ જ પ્રશ્ન ફરીથી કયા કયા ચેપ્ટરની અંદર શ્લોક પૂર્તિના શ્લોક છે મિત્રો ટોટલ 7 જ છે 7 શ્લોક કરો બે લખો ચાર માર્ગ મેળવો મહાબોનસ કહેવાય આને મુક્તા જ નહીં દોસ્ત ચલો આપણે અહીંયા પૂછ્યું છે સમગચ્છદ્વમ તો આપણે જાણીએ જ છીએ આપણો પહેલો જ સમગચ્છદ્વમ સંવદદ્વમ સંવોમનાં સિજાનતામ દેવાભાગમ યથા પૂર્વે સમજનાના ઉપાસતે ક્યા વાત છે યાર તમને આવડે છે તો દોહરાઈ લેવાનો ફટાફટ બીજો તો પૂછ્યો છે વિવાદે વિષાદે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની ક્યા ચેપ્ટરના બંને શ્લોક છે એ જણાવો અન્ય બીજાના સિવાયના પાંચ ક્યા ક્યા શ્લોક છે એને પણ કોમેન્ટ કરો બરાબર તો મિત્રો આ રીતે તમારે પણ જો સરસ તૈયારી કરવી છે અને વધારે ને વધારે માર્ક્સ લેવા છે તો સાથી પેપર સેટ સોલ્વ કરો સાથે સાથે અમારી સાથે મન જોડાઓ તમને વધુ ને વધુ મહેનત કરવાનો મોકો મળશે તો મળીશું આપણે વિભાગ સીની અંદર નવા વિડીયોમાં કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ જણાવો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમે નવા હોય આ ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આને શેર કરો જેથી કરીને એ ભણી શકે અને કોઈ પણ ડાઉટ હોય કોમેન્ટ હું જવાબ આપીશ તમને ચલો તો મળીશું વિભાગ સીની અંદર નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય